महादेव्याः कुक्षिरत्नम् शब्दजीतवरात्मजम् राजचंद्रमहं वंदे तत्तलोचनदायकम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय थायिने क्षीणाय कुणन्ताणं सवं पिमोक्षकारणं सुन्दरपि सबुद्धिये सव भवनिबन्धनम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृत जी पत्रांक 256 मुंबई अषाढ़ वद बीज विक्रम संवत 1947 तारीख 23/7/1891 अथाग प्रेमे तमने नमस्कार। अवतरण चिन्ह में लख्यू है कृपाणु देवे परम पूज्य श्री सौभाग भाई ने आ पत्र है एम वगर विचारीए कहेवानुं मन थई जाए। बे पत्र विस्तार थी लखेला एवा आपना तरफ थी मल्या, आटलो परिश्रम लो छो ए अमारा उपरनी आपनी कृपा छे। आपे सविस्तर बे पत्र लख्या छे मल्या छे अने अमारा माटे आटली मेहनत तकलीफ तसदी परिश्रम लो छो एफर्ट्स मूको छो अने आ बधो प्रयास करो छो ते अमारा उपर आपनी कृपा छे। एमां जे जे प्रश्नोनो उत्तर इच्छ्यो छे ते समागमे जरूर आपशुं। जे जे प्रश्नों पूछा है पूछाया है तेनो जवाब आ पत्र में लगता नहीं, प्रत्यक्ष सत्समागम थोड़ा ज वक्त में थवानुं छे त्यारे जरूर आपीश। जीवना वधवा घटवा विषय एक विषय एक आत्मा विषय अनंत आत्मा विषय मोक्ष विषय मोक्षनानंद सुख विषय तमने सर्व प्रकारे निर्णय समागमे आ वेळा आपवा धार्यू छे, कारण के ए माटे अमने हरिनी कृपा थई छे, पण मात्र तमने जणावा माटे बीजा माटे प्रेरणा करी नथी। अहीं आ पत्र पूरो थई जाय छे। केटला बधा प्रश्नो लख्या छे एमां मुख्यमां मुख्य के जीवना वधवा घटवा विशे आपणे आपणी बाळक बुद्धिथी सेजे विचारीए, बहु टूंकमां विचारीए के जीवो वध घट एटले शुं, तो के आ आखी संसारमां दुनियामां एक हिंदुस्तानमां इंडियामां नहीं अत्यारे अस्तित्वमां देखाय छे ते 5 खंड एशिया आफ्रिका अमेरिका यूरोप अने बीजो शुं रह्यो ऑस्ट्रेलिया એ 5 ખંડની ધરતી પર છે એટલા જીવો નહીં, પણ જે કાંઈ જીવો જ્યાં દેખાતા હોય માત્ર માનવો નહીં માત્ર મનુષ્યો નહીં પણ જેટલા પણ જીવ સૃષ્ટિમાં હોય તેટલા વનસ્પતિના તો ગણ્યા ગણાય નહીં એવા છે, અનંત જીવો છે, પણ એ સિવાયમાં વધઘટ થાય છે કે કેમ, તો જિનાગમ પ્રમાણે વધઘટ થતી નથી, એટલે કે જેટલા જીવ છે તેટલા ને તેટલા છે, જેમ જેટલું પાણી હોય ને એ જ રિસાયકલ થયા કરતું હોય ફુવારા વગેરેમાં, તો એમાં તો કદાચ થોડા પાણીના ટીપા બાષ્પીભવન થાય, સુકાઈ જાય, ઢોળાઈ જાય કે ઊંચું વધતું લાગે, પણ આમાં તો રિસાયકલ થયા કરે છે, આ ગતિમાંથી તે ગતિમાં, તેમાંથી તે પહેલી ગતિમાં, પહેલીમાંથી વળી ફરી આ ગતિમાં, એટલે દેવ મનુષ્ય તિર્યંચ નારક આ 4 ગતિમાં સમસ્ત સંસારના જીવો પરિભ્રમણ કરે છે, એટલે એમ કંઈ વધઘટ થતી નથી, એક ગતિમાં ઘટે તો બીજી ગતિમાં આવી ગયો એટલે વધી ગયો, આ લિસ્ટમાંથી નામ ગયું તો બીજા લિસ્ટમાં નામ આવી ગયું, એટલે એમાં કંઈ વધઘટ થતી નથી। તો પ્રશ્ન થાય કે કોઈ જીવ સિદ્ધ થાય છે ત્યારે, તો કે સિદ્ધ થાય છે તો 5મી ગતિ પરમ ગતિ મોક્ષમાં, પણ તેમનું અસ્તિત્વ તો છે જ, એટલે એનું અસ્તિત્વ હોવાથી એ કંઈ લિસ્ટમાંથી બાકાત થઈ ગયા નથી, અને તેવી રીતે માનો કે 4 ગતિમાં નથી તે ગતિમાં છે, સંસારમાંથી એક જીવ ઉઠી ગયો ઓછો થયો તો આ 4 ગતિમાં નથી,
પણ તરત જ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એક જીવ આવે છે જે કંદમૂળ નિગોજ શેવાળ બધા અનંતા જીવ રહેલા છે તે અનંત જીવમાંથી એક જીવ વ્યવહારમાં આવે છે એટલે કે બહાર પડે છે જે એકદમ જ પોતાના ઊંડા અંધારામાં કૂવામાં હોય એવી રીતે ગમે ત્યાં હોય એમાંથી અસ્તિત્વ કહેવા પૂરતું જ હોય કોઈ દિવસ એને જીવનયાત્રાની શરૂઆત હજુ થઈ જ નથી એવી જે અનંતી નિગોદ અથવા તો નિત્ય નિગોદ છે એમાંથી ઇતર નિગોદમાં આવે છે અને ઇતર નિગોદમાંથી જીવ ક્યાંક બહાર વ્યવહારમાં પડે છે એટલે કે અવ્યવહાર રાશિમાંથી એ વ્યવહારમાં જગતમાં આવ્યો એટલે એવો એક જીવ આવે છે એટલે માનો કે સિદ્ધનો જીવ એક ઓછો થઈ ગયો આપણે કહીએ કે કોઈ ભગવાન થયા મોક્ષે ગયા તો અહીંયા એક જીવ ચાર ગતિમાં ઓછા થયા ચોક્કસ ઓછા થયા તેનો જવાબ જીનાગમ પ્રમાણે છે કે બીજો એક જીવ કોઈ પણ વનસ્પતિમાં કે નિગોદ શેવાળનો નીકળે છે એટલે બેલેન્સ થઈ જાય છે એટલે કોઈ વધઘટ થતી નથી અને થાય છે તો આ અવસ્થાએ થાય છે આ રીતે થાય છે એક આત્મા વિષયે કે અનંત આત્મા એક છે તે અનંત છે તો જવાબ આપ્યો છે એક છે તે જ અનંત છે કોઈ પણ વસ્તુ એક છે તે અનંત છે એ પણ એક અનંતનું શૂન્યનું ગણિત મજાનું છે તો એક આત્મા એટલે બધામાં સબસ્ટન્સ સામાન્યપણે આત્મતત્વ રહેલું છે જેમ કે કોઈ પણ શરીરમાં લોહી હોય છે પછી કીડીને કીડી પ્રમાણે હોય આપણને આપણા પ્રમાણે હોય દેવો નારકોના જેવા શરીર હોય તે પ્રમાણે હોય ભગવાન થાય તેને જે નિગોદ વિનાનું શરીર થઈ જાય છે કેવલ જ્ઞાન થતા એ પ્રમાણે પણ છે તો ખરું તો આત્મતત્વ તો બધામાં સરખું જ છે સર્વજીવ છે સિદ્ધ સમ તેવી રીતે એક આત્મતત્વ હોવાથી બધામાં એક સરખું હોવાથી એક આત્મા એમ કહી દીધો છે એક આત્મા ને બીજું જડ આત્મા સિવાયનું અનાત્મા એમ આખી દુનિયાનો સમાવેશ એક આત્મામાં કરી દીધો ચેતનનો ચેતનમાં જળનો જળમાં અહીંયા અનંતાત્મા શું તો કહેવા તો અનંતાત્મા છે અનંત જીવ છે બધા જુદા જ છે ને બધાના પાસપોર્ટ જુદા જ ને બધાનું અલાયદું અસ્તિત્વ છે એટલા માટે અનંતાત્મા પણ છે એટલે એ વિશે પણ કહેવાનું છે પછી મોક્ષ વિશે તો કાંઈ કીધું જાય એમ નથી કે વિભાવ પરિણતિમાં ન જાય સર્વ વિભાવ પરિણતિથી મુક્ત તે મોક્ષ જ છે એટલે કે સ્વભાવ સ્થિતિમાં છે તે મોક્ષ છે બીજી રીતે સંપૂર્ણ કર્મનો સર્વથા ક્ષય બધા જ કર્મનો સમસ્ત કર્મનો સર્વથા ક્ષય કૃત્સ્નમ કર્મ ક્ષયો મોક્ષ એ જીનાગમથી વ્યાખ્યા છે કે કોઈ પણ કર્મ કર્મનો અંશ નામ માત્ર પૂતગલ પરમાણુ નિવર્ગણા બાકી ન રહે ત્યારે મોક્ષ કહેવાય છે બીજી રીતે મોક્ષ કોને કહીએ તો કે ભ્રાંતિથી છૂટવું તે મોક્ષ માયાથી મુકાવવું તે મોક્ષ તે વેદાંતને સાંખ્ય દર્શન કહીએ ન્યાય દર્શન કહીએ યોગ દર્શન કહીએ તો એ ભ્રાંતિથી છૂટવાની વાત આવી આપણે જીનાગમથી મિથ્યાત્વથી મુકાય છે સંપૂર્ણપણે મુકાય છે તે મોક્ષ કર્મગ્રંથકારો એમ કે કર્મથી છૂટે છે ત્યારે મોક્ષ સૈદ્ધાંતિક લખનારો સિદ્ધાંત લખનારા સૈદ્ધાંતિકો એમ કહે કે સ્વભાવ સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને સેવિત રાગ મોક્ષ કહે છે સ્વભાવ અને વિભાવ બે જ વસ્તુ છે જગતમાં એમ કરીને કુનકુન સ્વામી કે કૃપાળુદેવ વગેરે બધા જ સિદ્ધાંતથી એ રીતે વાત મૂકે છે હકીકતમાં બધું જ સાચું છે જોવાની દૃષ્ટિ જુદી છે એક જ વસ્તુને જમણી બાજુથી જોવાય ડાબી બાજુથી જોવાય ઉપરથી જોવાય નીચેથી જોવાય ચારે દિશાથી જોવાય દસે દિશાથી જોવાય ઉપર નીચેથી જોવાય તેમ દરેક એંગલથી દરેક અભિપ્રાયથી જોતા વસ્તુ તો તેમ જ છે એવો મોક્ષ પછી મોક્ષનું અનંત સુખ શું તો એમાં પણ બધા જુદા પડે તો એ પણ આપણે જાણીએ છીએ મોક્ષનો સુખ વિશે શિક્ષા પાઠ એક આખો મોક્ષમાળામાં આવી ગયો છે આપણે યથાશક્તિ વિચાર કર્યો છે કે મોક્ષનું સુખ તે મોક્ષનું સુખ અને સિદ્ધના સુખ સ્મૃતિમાં લાવો એમ કૃપાળદેવની આજ્ઞા છે તો એ મોક્ષનું અનંત સુખ જે જાય છે તે કહેવા આવતા નથી પરિજન્મમાં મરણ નથી એટલે જે જાય છે તેને જ ખબર પડે છે અનુભવે તેને ખબર પડે છે પણ તે તો ત્યાં જઈને ખબર પડે છે ત્યાં જઈને સનાતન કાળ માટે રહેવા માટે ખબર પડે છે પહેલું તો અનુભવે છે અહીંયા આ પૃથ્વી પર જે પણ પહેલો દેહ કે છેલ્લો દેહ જે હોય તે ગણતરીના ભાવ જે હોય તે સમ્યક દર્શન એમનેમ થતું નથી આત્મજ્ઞાન એમનેમ થતું નથી તે વખતે એને મુક્ત ભાવ મોક્ષ સ્વભાવ આત્મ સ્વભાવનો અનુભવ છે છે અને છે તો જ એને મોક્ષનું સુખ અનુભવ્યું કહેવાય સ્વાદ આવ્યો કહેવાય એને ચાખ્યું કહેવાય નહીં તો કોઈ કહે નહીં એટલા માટે અહીંયા જ થઈ શકે છે પછી ત્યાં તો હર હંમેશ માટે રહેવાનું છે એટલે ત્યાં રહેવા જવાનું છે આ બધાનો સર્વ પ્રકારે નિર્ણય સમાગમમાં કહીશું બધા તોડી ફોડી નાખે એવા વિષય છે આખું જૈન દર્શન આવી ગયું અથવા તો સમસ્ત દર્શન આવી ગયા કે સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો જ ઉપદેશ કરે છે બધા દર્શન મોક્ષની વાત તો મૂકે છે જુદી જુદી રીતે મૂકે છે તો એ બધાનો નિર્ણય કરવાનો છે તે આ વખતે સમાગમમાં આપી દેવું છે ફાઇનલ સારાંશ આમ જ છે અને આ માનવા યોગ્ય છે એમ સૌભાગભાઈને કહેવાના છે
કેમ કે કૃપાદેવ કારણ જણાવે છે કે અમને હરિની કૃપા થઈ છે. હજુ થોડા દિવસ પહેલાં એમ લખે છે કે અમને હરિની કૃપા થશે તો કરીશ, હરિની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિમાં તમે હશો તો આપીશ, એમ બધું હરિ 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 છે. હવે હરિનો અનુગ્રહ થઈ ગયો તો કે થઈ ગયો. હરિનું હથિયાર છીએ, હરિનું હથિયાર જે હોય છે તે હરિમય હોય, હરિમય થાય છેલ્લે હરિ જ થઈ જાય, તેનું નામ હરિનું હથિયાર. એટલે કૃપાદેવ પરમાત્મા, પરમાત્મા થાય તેવું સાધન સાધ્ય સિદ્ધિ બધું થઈ ગયું, પોતે હથિયાર પોતે અનંતકાળના પરમાત્મા થયા એનું જાણે હથિયાર છે, શસ્ત્ર છે, અવતાર નથી કહેવું, ઉદ્ધારક નથી કહેવું, પણ એનું કામ જે કરવાનું છે, તીર્થંકર થવા ઈચ્છા નથી, તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે, કયા પ્રમાણે કરવા ઈચ્છા છે, તો એ જે છે તે વસ્તુ અહીં લાગુ પડે કે હવે અમને હરિનો અનુગ્રહ થયો છે. કેમ કે અમે જ હરિ થઈ ગયા છીએ. આગલા પત્રમાં લખે છે કે અમારું રૂપ હરિ છે, દેશ હરિ છે, નામ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, સર્વ હરિ છે. તો સર્વ હરિમાં બધું આવી ગયું, પોતે જ હરિ હરિ છે, હરિમય થઈ ગયા, તો હવે અમે કૃપા થઈ છે આપીશ. પણ પછીનું વચન પાછું શું છે? માત્ર તમને જણાવવા માટે. તો ત્યાં માયા કપટ છે, પક્ષપાત છે કે આમને આપવાનું ને આમને નહીં, એમ તો નથી. તો શું છે? તો કે કૃપાદેવની અત્યાર સુધીની ઈચ્છા કે ભાવના કે વૃત્તિ પત્રોમાંથી ઝળકે છે તે શું છે? કે ગૃહસ્થાવાસ હોવાથી, ગૃહાશ્રમમાં હોવાથી, અત્યારે અમારો ઉદય ઉપાધિનો કે ગૃહાશ્રમનો હોવાથી અમે સ્પષ્ટપણે પરમાર્થ માર્ગ પ્રકાશી શકીએ નહીં. એટલે અમે ખુલ્લમ ખુલ્લો બધાને ધર્મ કહેતા નથી. કેટલી બધી ઉત્તમ યોગ્યતા છે, સમર્થ પુરુષ છે, તો પણ વિચાર કરે છે કે આ કેવું કે ન કેવું, જીનાગમ પ્રમાણે ધોરી માર્ગે છે કે સર્વસંગ પરિત્યાગ, દીક્ષા, સંયમ અને જે શાસનની ધુરા સોંપાઈ હોય તે સાધુ સાધવી અને પછી શાવક શાવિકા, તો એ સદુપદેષ્ટા થઈ શકે એમ નથી. માટે વિચારે છે, ક્ષોભ રાખે છે, સંકોચ રાખે છે. પરંતુ સૌભાગ્યભાઈ અત્યંત યોગ્ય જીવ હોવાથી અત્યાર સુધીમાં જે કંઈ છે તેમાંથી જૂઠાભાઈના દેહ ત્યાગ પછી તો એમને ધર્મ સંબંધી વાત કહે છે તે અહીંયા અપવાદરૂપ છે. એટલે અહીંયા સૌભાગ્યભાઈ એક અપવાદમાં ગયા. દરેક નિયમને અપવાદ હોય તેમ આ નિયમના અપવાદરૂપ સૌભાગ્યભાઈ છે. માટે તમને લખવું છે, કોઈ પ્રેમ કે પક્ષપાત વધી ગયો છે કરીએ છીએ એમ તો નથી. કેમ કે પોતે જ લખે છે કે બધા જીવ પ્રત્યે અમને એક સરખી દૃષ્ટિ છે. એવી જ વાત આગળ આવે છે કે કહેવાની ઈચ્છા છે પણ કહેવું કોને. આગળના પત્રમાં લઈએ, પત્રાંક 257, મુંબઈ, અષાઢ વદ ચોથ, વિક્રમ સંવત 1947, તારીખ 25/7/1891, એટલે કે બે દિવસ પછી જ પાછો લખ્યો છે પત્ર. આ પત્ર પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈને છે. અત્ર ઈશ્વર કૃપાથી આનંદ છે, આપનું પત્ર ઈચ્છું છું. અમે મજામાં છીએ, અમને આનંદ છે? નહીં, ઈશ્વર કૃપાથી આનંદ છે. ઈશ્વર કોણ છે? શુદ્ધ સ્વભાવ, પોતાના આત્માની પોતાના આત્મા ઉપર કૃપા છે. અને આમ વ્યવહારથી વિનય પણ આવી ગયો કે સત્દેવ ગુરુ ધર્મ પસાયે, એમની પ્રસાદથી કૃપાએ આનંદ છે. ઘણું લખવું સૂજે છે પણ લખી શકાતું નથી. ઘણું લખવું સૂજે છે પણ લખી શકાતું નથી. આપણે મનમાં પણ ઘણું કેવું હોય છે, એક વાક્યમાં કહી દેવું હોય છે, એકી સમયે કેવું હોય છે, પણ કહી શકાતું નથી. તો લખવામાં તો ક્યાંથી જ આવે, એટલે લખી શકાતું નથી. હજુ આપણે પત્ર આવ્યો નથી, 280મો પત્ર, એ 2-3-4 લીટીનો છે. એમાં શરૂઆત જ એવી છે કે જણાવ્યા જેવું તો એક મન છે કે જે સત સ્વરૂપ પ્રત્યે સ્થિર રહે છે. જેમ મોરલીના નાદે કે વાંસળીના સુરે સાપ ડોલી ઉઠે અને સ્થિર થઈ જાય, કેટલો સ્થિર હોય જેણે જોયો છે તેને ખબર હોય કે સંગીતના તાલમાં એટલે લયલીન હોય, આમ વંકાશ છે, કુટિલતા છે, પણ સંગીત સાંભળતા એમાંય તે બિન કે મોરલી કે વાંસળીનો નાદ, એ નાદ બીજા સંગીતથી નહીં થાય, તેમાં સાપ એટલો સ્થિર હોય, એ સ્થિરતા જોઈ હોય, નજીકથી જોઈ હોય તો ખબર પડે કે એમ જ જણાવ્યા જેવું તો મન છે. આપણે કહીએ ને કે જણાવવા જેવી તો આ એક નવીન છે કે આ એક સમાચાર છે કે આ એક વાત છે કે હમણાં તો આમ માંદગી છે કે હમણાં તો ઉપાધિ છે એમ. તેમ કહે છે કે જણાવ્યા જેવું તો એક મન છે, આત્માની વાત છોડી દીધી એટલે આત્માનો ઉપયોગ જ છે તે છે, તો કે એ તો એકદમ સ્થિર રહે છે અને કાંઈ લખી શકાતું નથી, કંઈ કરી શકાતું નથી, કંઈ કહી શકાતું નથી. એ જ 280મા પત્રની દશા અત્યારથી ઝળકે છે કે લખી શકાતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. સત્સંગ સત્સમાગમ થયો હોય, વિષયની છણાવટ ચર્ચા બધી થઈ ગઈ હોય અને પછી સામી વ્યક્તિનું રિએક્શન, પોતે શું કહ્યું તે વગેરેની ચર્ચા કરવાનું ઠીક પડે,
કાંઈ પણ પ્રસંગ વીતી જાય તો એની વાત કરવાની બધાને મજા આવે, કાંઈ પણ બધા બેઠા હોય ને એક વ્યક્તિ ઉઠી જાય તો બધાને એની વાત કરવાનો આનંદ આવે. એવી જ રીતે આજે વ્યવહારિક વાત છે તેમ પરમાર્થમાં, તો કે આપણે સત્સંગ કર્યો હોય, જ્ઞાન ગોષ્ઠી થઈ હોય, અથવા તો મેં આપને કંઈ કહ્યું હોય એમ કૃપાદેવ સ્વભાગભાઈને લખે છે. પછી તમે કંઈક વિચારો કે લખો, અથવા મને કંઈક સૂજે કે ઓછું વધતું કરવાનું થાય, અને બંનેની વાતચીત સામસામે થાય, અને પછી એમાંથી કંઈક સવાલ જવાબ ઉઠે, તો એ બધું તો સત્સંગ પછી લખી શકાય. સત્સંગ થયા પહેલાં હું શું લખું? સમાગમ કહેતા સત્સંગ થયા પછી લખી શકાય. અને સમાગમ થયા પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ કે સ્નેહ રહેશે, લખવું પણ વારંવાર મૂંઝાવાથી સૂજે છે. અને માનો કે સત્સંગ સમાગમમાં બધું લખાઈ ગયું, કહેવાઈ ગયું, બોલાઈ ગયું, સમાધાન થઈ ગયું, તો સમાધિ થઈ જાય, સમાધાન થઈ જાય, શંકાનું નિવારણ થઈ જાય, પછી શું લખવાનું રહે? તો કે પછી તો લખવા જેવું કાંઈ બાકી જ રહેતું નથી. જે બચે છે તે કોરૂપાનું, તેમ શુદ્ધ અંતઃકરણનો શુક્લ પ્રેમ વધે છે, બીજું કાંઈ રહેતું નથી. એટલે કે પછી લખવાનું નથી. પહેલાંનું એ કારણ આપી દીધું, પછી એ શું છે? પછી ભૂંસાડ્યો, બધું લખ્યું હોય પણ મેજિક સ્લેટમાં જેમ ઊંચું કરી નાખીએ કે સેજ હલાવી દઈએ એટલે બધું ભૂંસાઈ જાય, અથવા રેતીમાં લખ્યું હોય ને તરત હલાવી નાખીએ તો બધું ત્યાં ત્યાં ભૂંસાઈ જાય, એવી રીતે અહીંયા પણ પછી કોરું ને ચોખ્ખું જ થઈ જાય કે એક નિર્મળ સ્નેહ સિવાય, પ્રેમ સિવાય કાંઈ બચતું નથી. એટલે પહેલાં એ લખતો નથી, પછી એ લખતો નથી. અને લખવું જ્યારે થાય છે ત્યારે પણ વારંવાર મૂંઝાવાથી સૂજે છે, કે મનમાં છે, હૃદયમાં છે, આત્મામાં છે, જે વિચાર નીકળ્યો છે, જે કિરણ સ્પૂર્યું છે, તે કોઈકને તો કહું, ક્યાંક તો કહું, કે જે યોગ્ય વ્યક્તિ છે એને તો કહેવામાં મજા જ છે, કલ્યાણ જ છે. એટલા માટે મૂંઝાઈને લખીએ છીએ એટલે સૂજે છે અને અમે લખીએ છીએ. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું એમ લાગી જવાથી કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે. જુઓ કૃપાળુદેવને કેવું થયું કે બહુ જ ધારાઓ ચાલતી જોઈ, એટલે જ્ઞાનની ધારા પ્રગટ થઈ ગઈ છે. એક બાજુ જ્ઞાનધારા ચાલતી હોય, બીજી બાજુ કર્મધારા ચાલતી હોય, ગમે તે વ્યક્તિને લાગુ પડે છે. અહીંયા નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, જ્ઞાન નિર્વિકલ્પ નિર્મળ પ્રાપ્ત થયું છે, એટલે એમની ધારા જુદી જાતની છે. આત્માની આરાધના કરે છે, ધારાનું ઊંધું રાધા, એટલે આત્માને રાધે છે, સાધે છે, આરાધે છે. એટલે જે રાધા છે એ જ રાધાવેદ થયો, એ જ આ ધારા છે, કે ધારા વધી ગઈ છે. અને જુદી જુદી જાતની આધ્યાત્મિક ઉન્નતિના જે કોઈ સ્ટેજ છે, આત્મદશાના સ્ટેજ છે, એક પછી એક સોપાન સર કરતા જાય છે. ઉત્તમ સંયમ અને ઉત્તમ સંયમ શ્રેણીના અસંખ્યાત સ્થાનક, સંયમ સ્થાનકો અસંખ્યાત છે. ઉત્તમ વિજયજી મહારાજે બહુ વર્ષો પહેલાં એક ઉત્તમ સંયમ શ્રેણી સ્તવન લખ્યું છે, લાંબુ સજ્જાય જેવું છે, અને તેમાં મૂક્યું છે, શાસ્ત્રો તો સાક્ષી પૂરે જ છે, કે સંયમના એટલે કે સર્વસંગ પરિત્યાગની જેમ આ સમ્યક દૃષ્ટિને કે આત્મજ્ઞાનીને કે પરમાત્મા કોટિનાને સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તતો હોય છે, અને સંયમ સ્થાનકો વિશુદ્ધ દશામાંથી શુદ્ધ દશા તરફ પ્રયાણ કરતા હોય છે. એટલે એક એક સમયે દશા વધતી જતી હોય છે તેવી વાત છે. તો કેવી બહુ ધારા ચાલતી જોઈએ, અહીંયા તો ધારા મૂક્યું છે, એટલે જ્ઞાન ધારા પ્રાપ્ત છે, સુધારસની ધારા પ્રાપ્ત છે, ત્યાર પછીની ધારા પણ જાત ભાતની પ્રગતિ થઈ છે, જાત ભાતની ઉત્તમ દશા થઈ છે. પણ એમાં કોઈક કંઈક પેટ દેવા જોગ મળે, ક્યાંક અમે મુક્ત મને કહી શકીએ, મોકળાશથી કહી શકીએ, ખુલ્લા દિલે કહી શકીએ, નિખાલસતાથી કહી શકીએ, એવું પેટ દેવા જો કે જેને કહીને પણ જે પેટમાં જ રાખશે, અમે કહીએ તો જ પ્રગટ કરશે, નહીં તો પોતે પોતાના પૂરતું જ રાખશે. એટલે કે સમજશે અને સમાવશે, યોગ્ય જીવ છે, સ્વભાગભાઈ યોગ્ય થઈ ગયા એમ કૃપાદેવે લીધેલું છે, તો તે પેટ દેવા જોગ મળે તો સારું. માટે લાગી જવાથી કોઈ ન મળતા આપને લખવા ઈચ્છા થાય છે, બીજું કોઈ નથી પણ અત્યાર સુધીમાં માત્ર આપ છો એટલે આપને લખવા ઈચ્છા થાય છે. અંબાલાલભાઈ પણ યોગ્ય થતા આવે છે, થયા છે, પ્રભુશ્રીજી પણ મળ્યા છે, પણ અત્યારે સ્વભાગભાઈની યોગ્યતા સૌથી વધારે કૃપાળદેવને લાગી છે એમ સ્પષ્ટ થાય છે. પણ તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે કારણોને લીધે પ્રવૃત્તિ થતી નથી. ઉપર જણાવ્યા કારણો એટલે જણાવ્યા જેવું તો એક મન છે કે જે સ્થિર થઈ ગયું છે, એટલે ગમે તેટલું હોય પણ લખી શકાતું નથી. પ્રભુશ્રીજી આ જ વાત જુદી રીતે કહેતા કે કોઈ હોય તો કહીએ ને, કોઈ સમજે તેવા હોય તો કહીએ ને, શું ભીત સાંભળે, ભીતને કહેવાનું છે. અને એ જ વસ્તુ કૃપાળુદેવે કીધું છે. વળી પ્રભુશ્રીજીએ જુદી રીતે કીધી છે કે ધાના ત્યાં પાના નહીં, પાના ત્યાં ધાના નહીં. જ્યાં માતાને સ્તનપાન કરાવવું છે કે દૂધની ધારા છૂટી છે, એમાં જ્ઞાનની ધારા છૂટી છે, તો સામે પીનાર બાળક નથી. અને જ્યાં બાળકો ટળવળે છે, જિજ્ઞાસુ જીવોનો પાર નથી, ત્યાં સામે કોઈ સદગુરુ સત્પુરુષનો યોગ નથી, એટલે કે એને દૂધ પીવડાવનાર માં નથી. એટલે આ કૃપાળુદેવ અને પ્રભુશ્રીજીના શબ્દો છે, ધાના ત્યાં પાના નહીં,
પાના ત્યાં ધ્યાનાની એ સત્પુરુષોને કેવું લાગ્યું હશે તો કે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ એમાં કૃપાળુદેવને એમ લાગ્યું કે ચલો સૌભાગભાઈ મળ્યા છે અત્યારે યોગ્યતા થઈ ગઈ છે 44 વર્ષ તો મુરબ્બી છે મોટા છે અને બીજ જ્ઞાન વગેરેની યોગ્યતા છે નિર્વાણ માર્ગની પ્રતીતિ છે અમારા ઉપર પણ 100% નહીં તો પણ ઘણી પ્રતીતિ છે એટલે માટે હવે કહી દેવા જોગ લખી દેવા જોગ છે જીવ સ્વભાવે કૌંસમાં પોતાની સમજણના ભૂલે દોષિત છે સ્વભાવથી દોષિત નથી પણ સ્વભાવ એટલે અહીંયા પોતાનો ભાવ પોતાની સમજણ પોતાના જે કંઈ શુભાશુભ ભાવ છે એને કારણે દોષિત છે તો પછી તેના દોષપણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે જો તેના જ દોષ જોયા કરીએ તો જીવ તો છે જ દોષિત આપણે કહીએ ને કે માણસ માત્ર ભૂલને પાત્ર તો પછી ભૂલ તો થવાની છે પણ એને ક્ષમા આપવી એ જ દિવ્યતા છે એ જ ભવ્યતા છે એ જ પોતાની મહત્તા છે તો ક્ષમા માગવી અઘરી છે એના કરતાં આપવી વધારે અઘરી છે આપણે ઘણીવાર વાત થાય છે અહીંયા પણ કહે છે કૃપાળુદેવ કે જીવ તો દોષિત છે જ મિથ્યાત્વ અજ્ઞાન રાગદ્વેષ છે એટલે તો પોતાના ભાવથી પોતાની સમજણની ભૂલથી દોષિત છે પાપી છે તો તેના દોષ કે ગુના કે પાપ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે જો એમ જ કરીએ તો અનુકંપા ક્યાં જશે મહાપુરુષોની દયા ક્યાં જશે એટલે સ્વદયા નિશ્ચય દયા સ્વરૂપ દયા ખાવાની છે પણ બીજા જીવોની આવી હાલત જોઈને પણ એમ થાય કે હું આ રીતે મોક્ષે જઈ શકું એમ છું માર્ગ આ છે તો એને પણ સાચો રસ્તો ખરો રસ્તો ખરી રીતે બતાવી દેવો જોઈએ એટલે આ સનાતન સંપ્રદાયના સત્પુરુષોની નિષ્કારણ કરુણાશીલ અવસ્થા જ હોય છે કે જેથી સમય માત્રના અવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હોય આખી દુનિયા મોક્ષે જાઓ હું એક નહીં તમે બધા જ જાઓ પહેલાં જવું હોય તો જાઓ ત્રેવડ હોય તો કરી લ્યો પડી છે તલવાર થઈ જાઓ તૈયાર એટલે કૃપાળુદેવની દયા છે નિષ્કારણ દયા છે એટલે એમ થાય છે કે હું દયાનો ત્યાગ ન કરી શકું બીજા જીવોની ભૂલ છે દોષ છે અજ્ઞાન છે મિથ્યાત્વ છે પણ એમને રાગે લઈ આવવા જોઈએ રાહ પણ લઈ આવવા જોઈએ મોક્ષે ચડાવવા જોઈએ અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી એટલે કે અનુકંપાનો ત્યાગ કરવાની ઈચ્છા હોતી નથી કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે સત્પુરુષો એનો રસ્તો છોડે નહીં સજ્જન સજ્જનતા છોડે નહીં એટલે એ તો તારવાના છે સામે કાળ પણ એનો પ્રભાવ બતાવે છે કળિયુગ છે તો કળિકાળમાં સત્સંગની બદલે અસત્સંગ અને સમજણની બદલે અણસમજણનો રસ્તો વધારે છે એ જ રસ્તા બધે છે રસ્તા ઘણા છે પણ ભૂલ ભરેલા ભૂલા જ પડે અહીં ન છેતરાય તો 5 ફૂટ દૂર 5 કિલોમીટર દૂર 5 માઇલ 500 માઇલ 5000 માઇલ કે 50,000 માઇલ દૂર જઈને 14 રાજલોકમાં ગમે ત્યાં જાય પણ જો અજ્ઞાની પાસે જ ગયો તો પછી એ તો ખતા ખાવાનો છે એટલે પ્રભુશ્રીજી કહે આ તો ઠગારું પાટણ છે જીવ આવી ગયો છે કાં તો ઠગશે ને કાં તો ઠગાશે મોટે ભાગે ઠગાવાનો છે એટલે એ મુશ્કેલ છે એટલે ભૂલ ભરેલો રસ્તો જેને મળે એમ છે આ વાતનો ખુલાસો પછી થશે એટલે કે કહેવાનું તાત્પર્ય એમ સમજાય છે કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે એટલે કે જ્ઞાની પાસે જ્ઞાન છે તો ત્યાં જવાનું રાખવું અને તેનું સેવન કરવું બાકી તો બીજે બધે ભૂલ ભૂલામણી જ છે અહીંયા 257મો પત્ર પૂરો થાય છે હવે પત્રાંક 258 ઓમ સત મુંબઈ અષાઢ વિક્રમ સંવત 1947 તારીખ 7/7/1891 તારીખ 4/8/1891 દરમિયાન લખાયો છે શરૂઆત કરી ઓમ સત ઓમ સહજાત્મ સ્વરૂપ પંચ પરમેષ્ઠી સ્વરૂપ ઓમના જેટલા અર્થ થાય ઓછામાં ઓછા 100 રીતે અર્થ થાય વધુ પણ નીકળે કેમ કે એક શબ્દમાં એક વાક્યમાં આ તો ઓમ છે અનંત આગમ કે અનંત અર્થ રહેલા છે તો આપણે ઉકેલીએ તેટલા થોડા તો એ ઓમ કહેતા પંચ પરમેષ્ઠી સ્વરૂપ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ કે શુદ્ધાત્મ સ્વરૂપ કે સહજ સ્વરૂપ જે કાંઈ કહીએ છીએ તે હિન્દુ ધર્મ કે જૈન ધર્મ આમ જુઓ તો લગભગ બધા જ ધર્મ જુદી જુદી રીતે ઓમની જ ઉપાસના કરે છે તે ઓમ જે કાંઈ છે તે શુદ્ધાત્મ તત્વ કયો કે જે કયો તે સત એ સાચું છે એ છે એટલે કે સહજ સ્વરૂપ છે સહજ સ્વરૂપી છે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત આ ષટ દ્રવ્યાત્મક જગત છે તે સત છે એટલે અહીંયા ત્રિપદી પણ આવી ગઈ ઓમ ત્રિપદી છે ઓમ કિમ ભંતે કિમ તત્તમ એ ભગવાન તત્વ શું છે ગૌતમ સ્વામી પૂછે છે મહાવીર સ્વામી કહે છે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત આ 3 વસ્તુ છે તે સત છે તે તત્વ છે ને તે સત્વ છે એટલે આપણે બધે વાંચતા હોઈએ છીએ વિચારતા હોઈએ છીએ વેદાંતમાં ખાસ આવે ઓમ તત્ સત પણ બધાને માન્ય થાય તે અહીંયા એકલું ઓમ સત છે તે ઉડી ગયું છે ઓમ કહેતા જ જે શુદ્ધાત્મ સ્વરૂપ છે તે સત
તે ત્રીજા પુરુષ એક વચનની વાત નથી, આ લખનારો પુરુષ પણ સહજ સ્વરૂપે થયો છે. ઓમ સત, આ સત છે, આ ઓમ સત છે, આ લખનારો સત છે, આ પદ સત છે, એ પણ અર્થ બેસે છે. આગળ જઈએ. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સોપાવે સાક્ષાત. દોહરા છે, બહુ સુંદર છે. આ પદ લખ્યું વિક્રમ સંવત 1947 અષાઢ. 1947નું વર્ષ એટલે અદ્ભુત હતું, અને આમ તો બધું અદ્ભુત છે, અને તેમાં તે વર્ષમાં આ અષાઢ મહિનામાં લખાયું છે. તે બે મહિના દરમિયાન સમાજમાં જ્યાં ત્યાં એવી વાત બહુ ચર્ચાતી હતી કે જે અંધ હોય છે કે અંધ થઈ જાય છે તેને સમ્યક દર્શન થાય નહીં, કે જન્મથી અંધ હોય અથવા તો આંખ ગુમાવી હોય, દૃષ્ટિ ગુમાવી હોય કોઈ પણ કારણે, તો પછી તેને સમ્યક દર્શન થાય નહીં. એક લોકકથા દંતકથાની જેમ એવી ઉક્તિ થઈ ગઈ હતી, બિલકુલ ગલત છે. તેમ છતાં એની ચર્ચા બહુ ચાલતી હતી. દર્શન એટલે જોવું, એટલે એમ થયું કે એને સરખું દેખાય નહીં. અપેક્ષા એ જુદી વાત છે કે એને સત્પુરુષ, સદગુરુ, વિતરાગ પરમાત્મા એ પોતાની સગી આંખે, નરી આંખે જોઈ શકે નહીં, એટલે એના ઉપયોગ પ્રત્યેનો લક્ષ ન જાય, એમના ભાવ પ્રત્યે, એમની ચેષ્ટા પ્રત્યે એમનો લક્ષ ન જાય. પણ તેથી સમ્યક દર્શન ન થાય કે ન જ થાય એમ માની લેવાને કોઈ કારણ નથી. કેમ કે આંખ હોવાથી ઇન્દ્રિય તો છે, અને ઇન્દ્રિય એક ન હોય તો પણ થાય, તો અહીંયા તો 5 ઇન્દ્રિય પૂરેપૂરી છે, 6ઠું મન છે, વગેરે વગેરે. એટલે સંજ્ઞી પંચેન્દ્રિય પણ હોવું જોઈએ, એ સાચી વાત છે, પણ એથી કરીને અંધ હોય તો ન થાય એ વાત ખોટી છે. એટલે આ ચેતાવવા માટે એનો જવાબ આપતા હોય, કેવી રીતે થાય, શું હોય તો થાય અને શું હોય તો ન થાય, એ સમજાવવા માટે આ કૃપાદેવે જાણે કૃપા કરી આ પદ લખ્યું છે. બિના નયન પાવે નહીં. નયન શું? તો કે સીધો સાધો અર્થ છે. એ નયન કહેતા આંખ, નેત્ર કહીએ છીએ તે. તો આંખ વિના દેખાય નહીં, આંખ વિના મળે નહીં, એટલે સીધો સાધો અર્થ એમ જ થાય કે જો આવીને વાત કે અંધ હોય તો થાય નહીં, એમ નથી. વિના નયન કહેતા અહીંયા કઈ ચક્ષુ છે, કયા ચક્ષુ છે? તો કે દિવ્ય ચક્ષુ વિના વસ્તુ પામતી નથી. આત્મા પામવું હોય તો દિવ્ય ચક્ષુ જોઈએ, અંતર ચક્ષુ જોઈએ. આ જે સ્થૂળ દૃષ્ટિએ બે આંખ લઈને જન્મ્યા છીએ તે નહીં. એ આંખ બંધ કરી દઈએ તો પણ આપણને દેખાય છે કે નહીં? મનોમન થાય છે ને કે અમે આમ જોયું, અમે આમ વિચાર્યું, બધું થઈ શકે છે. તો ખરેખર ચક્ષુ છે, એનાથી બધું દેખાય છે, છતાં એ ખરા ચક્ષુ નથી. એ કહેવા પૂરતી આંખ છે, ઇન્દ્રિય છે એટલું જ છે, એનાથી આત્માનું દર્શન નથી. અંતર ચક્ષુ ખુલે, દિવ્ય નેત્ર ખુલે, ત્યારે તત્વલોચન થાય, એટલે કે તત્વરૂપી આંખ મળે, ત્યારે આપણને દેખાય છે. જેમ આપણું વિઝન પૂર થાય તો ચશ્મા, લેન્સ કાંઈક બેસાડીએ છીએ, આપે છે, અથવા તો જુદી જાતના ચશ્મા, જુદી જાતની કાંઈક વિધિ થાય છે, નેત્રમણી કહીએ, લેન્સીસ કહીએ, જે કહીએ તે, તો સમ્યક પ્રકારે જેમ છે તેમ વસ્તુ દેખાય છે, પ્રતિબિંબ પડે છે. તો પછી આત્માની વાત સમજવાની હોય એમાં તો અંતરચક્ષુ, દિવ્ય ચક્ષુ, દિવ્ય નેત્ર કે તત્વલોચન જોઈએ. એ તત્વલોચનદાયક પરમ કૃપાળુદેવને આપણે મંગલાચરણમાં દરરોજ નમસ્કાર કરીએ છીએ. એટલે કે કોઈક આપણને બતાવનાર જોઈએ, આંખના ડૉક્ટર જોઈએ છીએ, એવી રીતે અહીંયા પણ સદગુરુ, વૈદ્ય, સુજાણ એવા કોઈક જોઈએ છીએ. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, એટલે ત્યાં ચર્મચક્ષુથી થતું નથી, દિવ્ય ચક્ષુથી થાય છે. એ દૃષ્ટિનું દાન આપનાર જોઈએ છે, જે મહાવીર સ્વામીએ ગૌતમને, ગૌતમ ભગવાનને સમ્યક નેત્ર આપ્યા હતા. વસ્તુ તો એ જ હતી, એ જ વેદાંતથી એમને આત્માની વાત સમજાવી હતી. તેવી રીતે આપણને પણ વિના નયન એટલે કે એમ નામ દિવ્ય ચક્ષુ વિના કાંઈ મળવાનું નથી. અને દિવ્ય ચક્ષુ કોણ આપે? તો કે સદગુરુદેવ આપે. પછી બિના નયન કી બાત, એમાં પણ શું લેવાનું? તો કે નયનનો બીજો અર્થ લેવાનો, ની ધાતુ છે સંસ્કૃતમાં, ની નયતી, દોરી જાય છે, લઈ જાય છે, માર્ગદર્શન આપે છે, એના પરથી નેતા શબ્દ આવ્યો, લીડ કરે છે, લીડર કહીએ છીએ. તો ની નયતી, નેતા, દોરી જવું, એટલે અહીંયા ની પરથી નહીં છે, બિના નયન. તો કે આત્મા પામવા માટે સદગુરુ તત્વ જોઈએ, જોઈએ ને જોઈએ. ખુદ ખુદા તીર્થંકર દેવ પણ આત્મા હાથમાં એમ આપી શકતા નથી. હસ્તા મલકવત બધું જોઈ જાણી દેખી રહ્યા છે, હાથમાં કોઈ વસ્તુ હોય એટલી સ્પષ્ટતાથી જોઈ શકે છે, તેમ છતાં કોઈ વ્યક્તિને, બીજી વ્યક્તિને એમ બતાવી શકતા નથી. એ અમૂર્ત છે, અરૂપી છે. તો કહેતા કહી શકતા જ નથી, બતાવી શકતા જ નથી કે આ આત્મા. જેમ વસ્તુ બતાવીએ છીએ તેમ બતાવી શકાતી નથી. સ્વરૂપનું વર્ણન વાણીમાં જેટલું આવે એટલું કહી શકે છે, લેખીને એમાં આવે એટલું લખી શકે છે, પરંતુ એ બતાવી શકતા નથી.
तो तीर्थंकर देव के भगवान पण बतावता नथी तो कोण बतावे छे तो के सद्गुरुदेव सहयोगी होय ए तीर्थंकर देव पण त्यारे सहयोगी छे तो के एवा कोई सद्गुरु तत्व विना थतुं नथी एटले के भगवान न बताई शके सद्गुरु बताई शके तो के सद्गुरु ही न बताई शके सद्गुरु के तीर्थंकर क्यारे बताई शके सामे उपादान बलवान थाय तो छेक सुधी पहोंचवू होय तो पोते बळ करवानुं छे बीजा शुं करे કેટલીક હદ સુધી આપણને દોરી શકે આંગળી પકડીને લઈ જઈ શકે પછી તો ગુરુ કે ભગવાન પણ આંગળી છોડી દે છે છોડાવી દે છે અને તો આપણે આપણી મેળે ચાલતા થઈએ છીએ આપણે આપણી મેળે ચાલવું પડે છે પહેલાં બેઠા રહેતા આવડે ઊંધા પડતા શીખ્યા પછી બેસતા શીખ્યા પછી ઊભા રહેતા શીખ્યા સ્થિરતા આવી પછી ચાલતા થઈએ છીએ બાકી થઈ શકતું નથી અને ત્રીજી રીતે કહીએ તો વિના નયન નયન એટલે જ્યાં નયની એન્ટ્રી નથી નયનો પ્રવેશ નથી વાણીથી પર છે બાવનિયાની બહારની આ વાત છે આત્માના સ્વરૂપની વાત છે તે તો શ્રી સદ્ગુરુના બોધે જ સમજાય છે બાકી સમજાતું નથી નિજ છંદે ગમે તેટલો પરિશ્રમ કરે તો પોતાનું કલ્યાણ થાય નહીં એ તો સદ્ગુરુના બોધે જ સમજાય એટલે બિના નયન પાવે નહીં બિના નયન કી બાત સેવે સદ્ગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત જો આત્મા જ જાણવો છે આ જ આત્માનુભવ છે આ જ દેહ અને આત્મા જુદા અનુભવ્યા એવી છાપ તો શ્રી સદગુરુદેવ જ આપી શકે છે સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત જો સદગુરુ મળ્યા સુણી લીધું સત શ્રદ્ધી લીધું અને એનું સાનિધ્યમાં રહ્યા તો પછી પાવે સાક્ષાત એ સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ નજરો જ બિલકુલ હોય તેમ પ્રત્યક્ષપણે જોઈ શકે છે આત્મા અનુભવી શકે છે એટલે કેટલી બધી બલિયારી છે તો કે બલિયારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય અહીંયા સેવે સદગુરુ કે ચરણ કહ્યું છે કૃપાદેવના જ શબ્દોમાં શૈલીમાં જોઈએ 62મો પત્ર કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પણ તે ધ્યાવન સદગુરુના અથવા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે 62મા પત્રની શરૂઆત જ કે પરમાત્માને ધ્યાવતા પરમાત્મા થવાય છે પણ વચ્ચે કોઈક જોઈએ છે તો વચ્ચે કોણ તો કે સદગુરુ મિલા દલાલ સુંદરદાસજી કે આત્મ ઓર પરમાત્મા અલગ રહ્યા બહુ કાલ સુંદર મેલા કરી દિયા સદગુરુ મિલા દલાલ તો સદગુરુ તત્વનો મહિમા બતાવ્યો છે માત્ર દેવતત્વનો નથી દેવતત્વને ઓળખાવનારા સદગુરુ તત્વનો વધારે મહિમા છે તો સેવે સદગુરુ કે ચરણ તો એવા સદગુરુની સેવા થાય એના ચરણમાં રહેવાય તો પ્રત્યક્ષ આત્મા હાજર થાય છે તો ત્યાં સેવા એટલે પગચંપી કરવી અથવા તો એવી કંઈ સેવા કરવાની વાત નથી સદગુરુની સેવા માનસી સેવાની વાત છે કે તેમની પાસે જે છે તે જ મારી પાસે હજો તેમની ઈચ્છા તેમની આજ્ઞા પ્રમાણે રહેવું તે સેવનની વાત છે બાકી વાત નથી આગળ જઈએ ભૂસી ચહત જો પ્યાસકો હે ભોજન કી રીત પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત જો તરસ લાગી હોય ભૂજી ચહત જો પ્યાસકો હે ભોજન કી રીત તો તરસ્યો એમ કહે કે મને તરસ લાગી છે અથવા આપણને સામે તરસ્યો દેખાય અને એમ લાગે તો આપણે એને કંઈક પાણી પીવડાવી શકીએ અથવા તો પાણી હોય તો આપી શકીએ નહીં તો લઈ આવી શકીએ નહીં તો એના સાધન બતાવી શકીએ કે આ જગ્યાએ પાણી મળશે અથવા આટલાનું પાણી મળશે પીવું હોય તો આ છે અથવા અહીંયા પાણી પડ્યું છે વગેરે તો એવી જ રીતે અહીંયા પણ કહે છે કે જો તરસ લાગી હોય જો બોધ પામવાની જિજ્ઞાસા લાગી હોય ખરેખર લાગી હોય તો હે ભોજન કી રીત તો જ્ઞાની પુરુષ કહે છે કે તો બોધ આપવાની રીત છે બુજી જવાની રીત છે એટલે કે સમજવાની કોઈક પદ્ધતિ છે પણ નહીં તો નથી પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત ગુરુગમ વિના પામી શકાતું નથી આ અનાદિથી ચાલી આવતી પ્રણાલિકા છે કે પરંપરા છે અહીંયા પાવે નહીં ગુરુગમ વિના એટલે શું તો કે ગુરુ જે રીતે સમજ્યા છે તે જે કહે છે એટલે કે સદગુરુની આજ્ઞાને અધીન થઈને તેની આજ્ઞા સમજીને આરાધે તો થાય એટલે ત્રણ વસ્તુ આવી ગઈ એક તો સદગુરુનો યોગ અથવા ઓળખાણ પછી એને અધીન એટલે એની એમાં શ્રદ્ધા હોય તો અને એમની આજ્ઞા છે એ આજ્ઞા સમજી શકે ઉઠાવી શકે સમજી શકે પહેલી સમજવી પડે પછી ઉઠાવી શકાય અને ઉઠાવે એટલે કે આરાધી શકે છે એટલે તો થઈ શકે ગુરુગમ એટલે બીજું કાંઈ નથી નિશ્ચય એના આધારે નિશ્ચય થઈ જાય છે કે આ ગુરુ સાચા જ છે મારે મોક્ષે જવું છે નિર્ણય થઈ ગયો અને આ ગુરુ સત્પુરુષ સાચા છે એ નિર્ધાર થઈ ગયો અને એણે જે કીધી છે તે આજ્ઞાથી મારું કલ્યાણ છે બીજાને જે આજ્ઞા આપી હોય તે મારું તો અહીંયાથી કલ્યાણ છે મને આ આજ્ઞા આપી છે
અને હું સમજ્યો છું એ અભિમાન જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી કાંઈ થઈ શકતું નથી. એટલે તરત જ ગુરુ કહે છે ત્યારે આ આજ્ઞા તો હું જાણું છું, આમાં નવું શું કીધું, આ તો બધાએ કહ્યું છે કે આ તો શાસ્ત્રોમાં છે, આમાં નથિંગ ન્યૂ અબાઉટ ઇટ, અથવા આ તો પહેલાંય મને આમ જ કીધું તો આજે આમ જ કહે છે, એવો જે સામાન્યપણાનો ભાવ થઈ જાય છે એના મૂળમાં શું રહેલું છે કે હું સમજું છું, હું આમ માનું છું, મને આમ લાગે છે, ધીસ ઇઝ વોટ આઈ બિલીવ, અથવા આ ઠીક છે, મને તો આ ગળે ઉતર્યું નહીં, એ બધું શું આવ્યું, હું પણ આવ્યો, હું સમજ્યો નહીં એ આવ્યું, અને હું સમજ્યો છું એવું અભિમાન આવ્યું, હું સમજ્યો નહીં એવું નહીં, પણ હું સમજ્યો છું એવું અભિમાન આવ્યું, એટલે કાંઈ મળી શકતું નથી. ત્યારે એમ પણ થાય કે સીધે સીધું ન મળે, સીધું દેવતત્વ ધર્મ તત્વ ન મળે, તો ત્યાં બતાવે છે પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે, શાસ્ત્ર કહે વાતો બધી નકશા સમીચી તારથી, ગુરુ ગમ વિના બિના નરુદયંગમ બને વિચારથી. શાસ્ત્રો નકશાની જેમ બધું કહી શકે, પિનપોઈન્ટ કરી શકે, પરંતુ જે બિના હૃદયમાં રહેલી છે, જે અંતરમાં મર્મ રહેલો છે, એ જ્યાં સુધી સદગુરુ સત્પુરુષ આપતા નથી ત્યાં સુધી શિષ્ય કાંઈ પામી શકતો નથી. એટલે જો વાત પાકી થાય, વાત બની ગઈ એમ કહીએ, વાત બની ગઈ કે વાત પાકી થઈ ગઈ કહીએ, તો એ ક્યારે થાય, તો કે વસ્તુ આત્મા આવી ગઈ, આત્મા પ્રાપ્ત થઈ ગયો, એ કેવી રીતે થાય, તો એ હૃદયંગમ ક્યારે થાય, તો કે વિચાર કરે ત્યારે થાય. સદગુરુ દ્વારા મળેલી આજ્ઞા અને વિચાર અને આરાધન, અપૂર્વ પુરુષ અપૂર્વ પુરુષની અપૂર્વ આજ્ઞા, અપૂર્વ આજ્ઞાનું અપૂર્વ આરાધન, તો આત્મકલ્યાણ અને મોક્ષ બાકી થતું નથી. 511માં પણ સદગુરુની આજ્ઞા ઉપર ઘણો ભાર છે. આગળ જઈએ. એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમ કાળમાં દેખી વસ્તુ અભંગ. કઈ નર પંચમ કાળ મેં હિન્દી ભાષા છે, દેખી વસ્તુ અભંગ. આ જે કહીએ છીએ તે કૃપાળુ દેવ કહે છે કે કલ્પના નથી, આ ખોટો ખ્યાલ નથી, અમે ધારી રાખેલું નથી, આ તરંગ નથી, આ મનની ઉપજાવી નાખેલી કોઈ ભ્રામિક જાળ નથી, આ હું સત્ય કહું છું, ઠીક કહું છું, યોગ્ય કહું છું, સાવ સાચું કહું છું. એહી નહીં વિભંગ, એટલે કલ્પનાથી સત તો ક્યાંય દૂર છે, આ અસતની વાત નથી, કલ્પનાની વાત નથી, તરંગ નથી, સાવ સાચું કહું છું. એહી નહીં વિભંગ, આ વિપરીત કથન નથી, આ મિથ્યા દર્શન હોવાથી જે વિભંગ જ્ઞાન હોય એ વિભંગ જ્ઞાન નથી, વિપરીત કથન નથી, વિરુદ્ધ કાંઈ કહેતો નથી, આ વિમુખ થવા એવું કહેતો નથી, આ સત પ્રત્યે લઈ જાય તેવી વાત કહું છું, સતની જ વાત કહું છું. એટલે કે એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ, એટલે આ ખોટી વાત માનશો નહીં, મિથ્યા દર્શન સાથે નથી, અર્થાત સમ્યક દર્શન છે અને કહેવાય છે, સમ્યક જ્ઞાન છે અને અમે લખીએ છીએ, કહીએ છીએ. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. પંચમકાળ હોય તો હોય, કળીકાળ છે તો છે, તો અમારે અધ્યાત્મના ગાણા ન ગાવા, અધ્યાત્મનું ગાન ન કરવું. પામ્યા છીએ ને કેવું છે, એકતાન થયા છીએ ને કેવું છે, અને હું એક નહીં, કઈ નર, કઈ હિન્દીમાં અનેક, અનેક નરરત્નો, અનેક પુરુષો, અનેક આત્માઓ આ પંચમકાળમાં પણ વસ્તુને સાધી શક્યા છે, આત્મતત્વની સિદ્ધિ કરી શક્યા છે. દેખી વસ્તુ અભંગ, વસ્તુ કઈ છે, આત્મા વસ્તુ છે, અને તે દ્રવ્ય તો પ્રાપ્ત થઈ શકે છે. દ્રવ્ય પોતાની પાસે જ છે, સત પોતાની પાસે જ છે, એનો પરિચય કરે તો પ્રાપ્તિ કેમ ન થાય, એટલે તો મળી શકે છે. એ અખંડ વસ્તુ છે અને અભંગ કહી દીધું છે, અખંડ અને અભંગ બંને શબ્દ, એમાં કોઈ ભેદભાંગ આવતા નથી, વસ્તુ જેમ છે તેમ થઈ શકે છે, એમાં કંઈ ટુકડે ટુકડે થતું નથી, એટલે એ દશા અખંડ દશા, અભેદ વસ્તુનો લક્ષ થાય છે, અભેદ દૃષ્ટિ આવી શકે છે. એટલે કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનો ન રે. કેટલી ખુમારી છે ત્યારે કૃપાળદેવે લખ્યું છે, નહીં દે તું ઉપદેશકું, પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા દેશ. હવે મૂળ વાત આવી ગઈ કે સમ્યક દર્શન છે એટલે કહીએ છીએ, અથવા તો મિથ્યાત્વી અથવા તો અજ્ઞાની શું કરે છે, તો કે વૈરાગ્ય રંગો પરવંચનાય ધર્મોપદેશો જનરંજનાય. એટલે વૈરાગ્ય તો છે નહીં, પણ બીજાને દેખાડવા બતાડવા વૈરાગ્યનો વેશ કે અંચળો ઉઠે છે, અને ધર્મનો ઉપદેશ કોને આપે છે, તો કે જનરંજનાય, મનોરંજન માટે કરે છે. બીજાને શું ગમશે, બીજાને કેવું સારું લાગશે, બીજાને કેમ ખુશ રાખવા, બીજાને શેમાં મજા આવશે, એવી રીતે સ્વાધ્યાય કરવાની આજ્ઞા નથી. સ્વાધ્યાય ન ચાલી શકે તો કરવો પડે તો
બીજાની સમક્ષ પોતાની જાતને જ કહેતો હોય તેવી રીતે કરવાનું છે, બાકી કોઈ માન પોષવા માટે, પૂજા માટે કે અહંકાર માટે કરવાનો નથી. ઉપદેશની તો વાત જ નથી, ઉપદેશ દેષ્ટા તો જે છે તે છે. ઉપદેષ્ટા પુરુષ તો જે અત્યંત આગળ છે જ્ઞાનમાં, તે દશાવાન પુરુષોની કામ છે. પ્રભુ શ્રીજી કૃપાળદેવ બ્રહ્મચારીજી કહે તો બરોબર છે, બાકી ઉપદેશ અપાય જ નહીં. વાંચન કે સ્વાધ્યાય બરોબર છે, બાકી ઉપદેશનું કામ નથી, એ અર્થસમર્થ પુરુષોનું કામ છે. એટલે છઠ્ઠે તેરમે ગુણસ્થાનક વાળા જ ઉપદેશ આપી શકે. અહીંયા તો કહે છે કે નહીં દે તું ઉપદેશ, કું પ્રથમ લે ઉપદેશ, પહેલાં તું તો તારું ફોડી લે, તારું સ્વરૂપ સંભાળી લે, તું તો જ્ઞાન પ્રાપ્ત કર. જ્ઞાન પ્રાપ્ત થયું નથી ને લુખી કોરી શુષ્ક વાતો કરવી છે એમ નહીં ચાલે. એક બાજુ ક્રિયા જડતા છે, એક બાજુ શુષ્ક જ્ઞાન છે, તો એ બંને છોડીને કૃપાદેવે આત્મસિદ્ધિમાં મોક્ષનો માર્ગ મૂક્યો છે. એ જ વસ્તુ અહીંયા કહી દીધી કે લેવું નથી, ગ્રહણ કરવું નથી અને બધું બહાર કાઢી નાખવું છે. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય એ આપણે વ્યવહારમાં પણ બોલીએ છીએ. બે વસ્તુ જાણી લીધી, પૂછી લીધી, વાંચી લીધી, એટલે આપણે વાંચવા માંડ્યા, સમજાવવા માંડ્યા, તો એમ તો નથી, એમ કરવાની આજ્ઞાય નથી, એમ જીવ કર્મ બાંધે છે. કુકડીનો દૃષ્ટાંત બ્રહ્મચારીજી આપે છે કે કુકડીને નાનું ઢેફું આપ્યું હોય તો તરત જ એનું મોઢું ભરાઈ જાય એટલે મોઢામાંથી બહાર કાઢી નાખે. તેવી જ રીતે જીવને સમજીને સમાવાની બદલે કાંઈક સાંભળ્યું, કાંઈક વાંચ્યું એટલે કોકને કહી દેવાનું મન થાય, પાંચ જણને સંભળાવી દેવાનું મન થાય. હું આટલું સમજ્યો, મને આનું સમાધાન આમ થઈ ગયું, આ શંકાનું આમ સમાધાન છે, આ ગાથામાં આ શંકા, આ નિવારણ, અને તરત બીજાને કહી બતાવવું અથવા તો પૂછે અને કહી બતાવવું. પણ ખરેખર અંતર સમજ બહુ જુદી વસ્તુ છે. અંતર જ્ઞાન થવું જોઈએ, એટલે કે અંતર ભેદાવવું જોઈએ, અને તો જ્ઞાનની સરવાણી ફૂટવી જોઈએ. પાતાળ પાણી ફૂટે જ ફૂટે, એ થયા સિવાય કરવાની આજ્ઞા નથી. નહીં દે તું ઉપદેશ, કું પ્રથમ લેહી ઉપદેશ, તું જ પહેલાં તો ઉપદેશને ગ્રહણ કર. આવી રીતે સમજીને સમાવાનો માર્ગ છે, સમજીને છલકાવાનો માર્ગ નથી. ખાલી ચણો વાગે ઘણો એમ કરવાનું નથી. ઘણો કહી દીધું છે કૃપાળુદેવે. એ સ્વાધ્યાય પણ કેવી રીતે છે તો કે વાચના, પૂછના, પરાવર્તના, ધર્મકથા એ રીતે ભેદ આપ્યા છે કે ફરી ફરી નિધિધ્યાસન કરવું, સાંભળેલું મનન કરવું, અને તો કંઈક સ્વાધ્યાય કહેવાય, અને તો એવી સ્વાધ્યાયથી, એવી વાંચણીથી, એવી ધર્મકથાથી જીવ મોક્ષે જઈ શકે છે, પણ એવું કરે તો, નહીં તો નહીં. સબસે ન્યારા અગમ હે વો જ્ઞાન એકાદેશ. એ શું ન્યારા? શું તો કે ન્યારા એટલે આપણે નિરાળા કહીએ, અળગા કહીએ, અનોખા કહીએ, નિર્લેપ કહીએ, ઉદાસીન કહીએ, તે જ કેવું છે કે અકર્તા ભાવ. જ્ઞાની પણ વાંચન કરે, સ્વાધ્યાય કરે તો અકર્તૃત્વ ભાવે કરે છે, આ મને કરવા યોગ્ય નથી. કર્તવ્ય ભાવ વિલય પ્રાપ્ત છે તેનું નામ સહજ સ્વરૂપી જ્ઞાની છે. એટલે કરવું ન કરવું કાંઈ નથી, ઉદય હોય તો કરે, ઉદય ન હોય તો ન કરે. તીર્થંકર દેવને બધાને તારી દેવાની ભાવના આગલા ત્રીજા ભવે કરેલી છે, તે ભવે તો ઉદય છે. એટલે વેદવા માટે દેશના દેવાનું કર્મ ભોગવવું પડે છે. તે વખતે એવો ભાવ કે ઈચ્છા થતા નથી, એવી રીતે નિર્લેપ છે, ઉદાસીન છે, એ જ્ઞાની છે. ભલે તીર્થંકર દેવ ન હોય તો એ પણ બધાથી અળગા છે, ન્યારા છે, અલિપ્ત છે, નિર્લેપ છે, ઉદાસીન છે, અને સાથે સાથે અકર્તા ભાવ છે. એટલે એ અકર્તા ભાવે ઉપદેશ આપે છે. સબસે ન્યારા અગમ હે. હવે અગમ શું? તો કે અગમ નિગમના જ્ઞાન ઓછા છે. પણ અગમ શું? તો કે અગમ્ય, જ્યાં જલ્દીથી સમજાતું નથી, ઊંડું ઉતરી શકાતું નથી. ગહનચર્યા છે જ્ઞાનીની ચર્યા, અંતરચર્યા ખરેખર ઘણી ગહન છે. એટલે આપણે અગાઉથી જાણી શકતા નથી, પહેલેથી જાણી શકતા નથી. એ જ્ઞાનીની વાત જ જુદી છે. વો જ્ઞાનિક આદેશ. જ્ઞાનીનો દેશ આ સંસારનો દેશ નથી, તો જ્ઞાની ક્યાં રહે છે? આપણી સાથે આ સંસારમાં જ રહેતા હોય છે તો જ્ઞાની રહે છે ક્યાં? તો કૃપાદેવ લખે છે કે જ્ઞાની તો ઉદય ભાવે રહે છે. જ્ઞાની ઉદાસીન ભાવે જ બધું કરે છે. બીજું ક્યાં જ્ઞાની રહે છે? આ સંસારમાં તો છે. તો એ જ કૃપાદેવ લખે છે કે અમને ઘરમાં અને વનમાં ઘણું કરીને ભેદ રહ્યો નથી. ઘરમાં હોઈએ તો ઈસુ, ને વનમાં હોઈએ તો ઈસુ. અમારો આત્મા, અમારો સ્વભાવ, અમારું સ્વરૂપ અમારી પાસે છે. એટલે ઉદયાધીન વિચારીએ છીએ. તો પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકની એક ગાથામાં, ઘણું કરીને 73મી ગાથા જ છે, એમાં મૂકે છે કે ઘરમાં અને વનમાં ભેદ નથી હોતો. કોને? જ્ઞાની પુરુષને. અજ્ઞાનીને ઘર અને વનનો ઘણો ભેદ લાગે છે. જ્ઞાની પુરુષને ઘર અને વનનો ભેદ કાંઈ રહેતો નથી, અને તેથી તે નિશ્ચળ રહી શકે છે. અને નિશ્ચળ એટલે સ્થિર રહી શકે છે. શેમાં રહી શકે છે? ક્યાં ઊભા રહી શકે છે? ક્યાં સ્થિર રહે છે? તો કે તે આત્મ સ્વરૂપમાં નિશ્ચળ રહે છે. કેમ કે જ્ઞાનીનો દેશ આત્મ સ્વરૂપ છે. પોતાના આત્મપ્રદેશ છે એ ક્ષેત્ર અપેક્ષાએ છે, અને આત્મ સ્વરૂપ છે તે દ્રવ્ય અપેક્ષાએ છે, ભાવ અપેક્ષાએ છે. એટલે વો જ્ઞાનિકા દેશ
હિન્દી હોવાથી જ્ઞ બોલાય છે, સંસ્કૃત અને ગુજરાતી વાંચતા બોલતા હોઈએ તો વાંચતી બોલતી વખતે જ્ઞ ઉચ્ચાર થાય છે, એક સામાન્ય સ્પષ્ટતા. પણ હિન્દી પદ હોવાથી આપણે જ્ઞ બોલવું ઠીક છે, એટલે હિન્દીમાં જ્ઞાન બોલાય છે, ગુજરાતીમાં સંસ્કૃતમાં જ્ઞાન બોલવું સાચું છે. તો જ્ઞાની પુરુષને ઘર અને વનમાં ભેદ નથી, એ આત્મ સ્વરૂપ એ જ એમનો દેશ છે, એમાં નિશ્ચળ છે, સ્થિર પરિણામ છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એ જ વસ્તુ અહીંયા કહી દીધી છે, એવું સ્થિર આલંબ સ્થિર સ્વભાવ છે, અને એ સ્થિર સ્વભાવને આ જ્ઞાનની ભાવના કરતાં કરતાં કેવલ જ્ઞાન પમાય છે. એટલે કે સ્થિર જ્ઞાનની ભાવનામાં, પછી ન અન્ય આલંબન એકતામાં, એની સાથે એકીભૂત થઈ જાય છે, તેનું નામ કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે છેક સુધીનો માર્ગ મૂકી દીધો. વો જ્ઞાની કે આદેશ, આ જ વસ્તુ કૃપાદેવ 286માં પત્રમાં મૂકે. હમ પંછી પરદેશ કે આરે દેશ કે નાહી રે, હમ પરદેશી પંખી સાધુ આરે દેશ કે નાહી રે. એ પણ વિચારવા જેવું છે. આગળ જઈએ. જપ તપ ઓર વ્રતાદિ સબ તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહીં સંત કી પાઈ કૃપા અનુપ. જે બાળ જીવો, સંસારી જીવો, અજ્ઞાની જીવો, મિથ્યાત્વી જીવો, કોઈ પણ જીવો, આગલા વિશેષણ કાઢી નાખીએ તો જે કાંઈ તપ કરે છે, જપ કરે છે, વ્રત કરે છે, બીજા અનેક અનુષ્ઠાન કરે છે, એ શું ખોટા? તહાં લગી ભ્રમરૂપ, ખોટા તો ખરા પણ ક્યાં સુધી ખોટા? ભ્રમ કહી દીધું તો કે ખોટાને ખરું મનાવનાર તેનું નામ ભ્રમ. ભ્રમનું કામ જ એ છે, વહેમ છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, ભ્રમણા છે. એ ફરતું એવું લાગે, સ્થિર હોય તો ફરતું લાગે ને ફરતું હોય તો સ્થિર લાગે. એ ભમરડો શબ્દ એટલા માટે જ આવ્યો છે, ભ્રમ ઉપરથી ભ્રમરડો. એકદમ ગતિમાં મોશનમાં હોય ત્યારે આપણને એકદમ સ્થિર લાગે, હકીકત એ ફરતો જ હોય છે. એવું જ આમાં છે કે આપણને ખોટું પકડાઈ ગયું છે એને આપણે ખરું જાણીએ છીએ અને ખરું ઝાલીને પકડી રાખીએ છીએ, ખરું જાણીને ખરું માનીને. એમના મિથ્યાત્વ, એમના વહેમ, આપણે કહેતા હોઈએ છીએ વ્યવહારમાં આ વ્યક્તિ જેવી લાગે છે, નજીક આવે અથવા તો થોડુંક સરખાવીએ તો એમ થાય કે ના ના એના જેવું જરાક લાગે છે, બાકી તો જરાય સાવ ફેર છે, જુદું લાગે છે. એમ ઓળખાણમાં પરિચયમાં ભૂલ થઈ જાય છે. એમ જ એ જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાર્જી ભટકે, કોઈને કોઈ રીતે આ ધર્મ કરું છું, ધર્મનું સાધન છે, ધર્મનું અનુષ્ઠાન છે, મને મારા ગુરુની આજ્ઞા છે, પણ શું શું આજ્ઞા, શું ગુરુ સાચા છે, સાચો ધર્મ છે? તો કે એમ જે ઓઘે ઓઘે માવતરના કુળના ઘરના બીજા ત્રીજા, આજે તો સીડી ડીવીડી ટેપ બધાથી કંઈ ને કંઈ સાધન મળ્યા છે, મંત્ર મળી ગયા, બધાને બધા મંત્ર મળી ગયા, કોઈ પણ ધર્મના મંત્ર મળી ગયા, સાંભળી લીધા, આવડી ગયા, એથી કલ્યાણ થઈ જાય? તો એવી રીતે જાપ જપે અથવા તો તપ તપે, ગમે તેવી આકરી તપશ્ચર્યા તપે, ગમે તેટલું દેહ દમન કરે, પણ આત્માનો સ્વભાવનું એટલે કે આત્માનું ઓળખાણ થતું નથી ત્યાં સુધી કોઈ જીવ, જૈન ધર્મ જ નહીં, કોઈ પણ જીવ, આત્મા એ મોક્ષે જઈ શકતો નથી. એને ખબર પડે કે નહીં, એ પોતે બીજાને સમજાવી શકે કે નહીં, એ વાંધો નહીં, એ જુદી વાત છે, પણ પોતાને આ અનુભવ તો થવો જ જોઈએ. સાકરનું વર્ણન કેવું લાગે આપણે ન કરી શકીએ, કાંઈ વાંધો નહીં. ઘી કેવું લાગે તો ઘીનું કોઈ વખાણ નથી કરતા કે વર્ણન નથી કરતા, પણ ઘીનું વર્ણન થઈ શકે એ ચાખે તો જ ખબર પડે. તો સાકર કે ગોળનું ગળ્યું એમ બોલીએ, મીઠું બોલીએ, ચાખે તો જ ખબર પડે. એમ આત્મ સ્વરૂપનો અનુભવનો સ્વાદ જે ચાખે તે જ જાણે, અને તો જ એ મોક્ષે જઈ શકે, વહેલું મોડું એનું કલ્યાણ થઈ શકે. બાકી બીજા બધા સાધનથી એ તડકેથી છાંયે આવે, પણ એ થોડીક વારનો છાંયો છે. ત્રિવિધ તાપમાં સંસારમાં સળગતા છીએ અને જતા હોઈએ છીએ, તો સડક ઉપર કોઈ પણ વૃક્ષ આવે, ક્યાંય પણ રસ્તામાં વૃક્ષ આવે, તો એની છાયા, જેવું વૃક્ષને જેવી છાયા એ પ્રમાણે જરાક વાર સારું લાગે, તેમ નરકમાં જવાની બદલે સ્વર્ગમાં જાય, પણ પછી પાછું થોડા સમય પાછું જન્મ મરણ તો ઊભા જ રહે છે. જ્યારે આત્મ અનુભવના પરિણામે જન્મ મરણ ઊભા રહેતા નથી, મોક્ષે જવાનું થાય છે. તો એમાં આપણને રસ છે, એટલે જપ કે તપ, વળી વ્રત, એટલે વ્રત નિયમ બધા અનુષ્ઠાન આવ્યા તે, એ બધા ક્યાં લગી બ્રહ્મરૂપ કયા છે? તો એ નીચે આવે છે હવે કે જહાં લગી નહીં સંત કી પાઈ કૃપા અનુ. પોતે મનમાની કરે, મરજી પડી, આણે અઠ્ઠાઈ કરી એટલે મારે અઠ્ઠાઈ કરવી, આપણા ઘરમાં કોઈએ નથી કરી માટે કરવી, અથવા બધાએ કરી છે માટે કરવી. આમણે માંસ ખવણ કર્યું, એક મહિનાના ઉપવાસ કર્યા, આ પહેલી તારીખથી આવતી પહેલી તારીખ સુધી માત્ર ગરમ ઉકાળેલા પાણીથી, તો મારે પણ કરવું એમ દેખાદેખીથી, કોઈક સ્પર્ધા કરવાથી,
अथवा तो कंईक बीजा आशयथी करीए छीए, मान पूजाना आशयथी करीए छीए कि बधा छाता पूछे एटले करीए छीए, अथवा प्रभावना करवी छे, लाणी करवी छे, उजमणो मोटो थाय घरे प्रसंग आवे एटले करवू छे, एवा कोई पण भाव તે गलत छे। कंईक भगवान पासेनी साथेनी अपेक्षाथी करीए छीए ए पण खोटू छे। वळी जाते लई लीधो, विचार करी लीधो અને પછી એ પ્રમાણે પછખાણ લીધા, કદાચ સાધુ સાધ્વીજી પાસેથી લીધા હોય તો પણ સદગુરુ પાસેથી છે તેમ કહી શકાશે નહીં। તો તે રીતે એ કરવામાં કેટલું કલ્યાણ છે વિચારવા જેવું છે। એ બધું ખોટો જ સરવાળો આવે છે, એક બરાબર જોઈએ તેવી ભૂલ નીકળતી જ નથી। તો કે છે, જહાં લગી નહીં સંત કી પાઈ કૃપાનું, એમને મન થયું ને કર્યું એ તો સ્વચ્છંદ જ થયો। અને ધારો કે કેનાર એમ કે છે કે તમે કરો, તમે કરી શકો, તો આપણને આજ્ઞા થઈ કહેવાય, પણ એ સાચા સદગુરુ છે, સત્પુરુષ છે, વડીલ છે ને માનીએ જુદી વાત છે, કંઈક ઓળખાણ પ્રેમ આદર હોય ને માનીએ જુદી વાત છે, પણ સત પ્રાપ્ત હોય એવા સત્પુરુષ કે સદગુરુની આજ્ઞા એ કરીએ તો ગમે તેવા આકરા વ્રત નિયમ હોય પણ બહુ જ સુગમતાથી પાડી શકાય છે। કોઈ પણ વ્રત લ્યો પણ એ સહેલાઈથી થઈ જાય છે, કેમ કે તેનો દેનારો કેનારો પુરુષ લબ્ધિધારી મારે નથી કહેવો। ઘણી વખત સમાજમાં સંભળાય છે કે આ મહારાજ સાહેબ કે આ માસથી જે પછખાણ આપ્યા હોય તો આપણાથી સહેલાઈથી થઈ જાય છે, એ ઉપવાસ કર્યા ખબર પણ ન પડે, સારી વાત છે, જેવી જીવની દશા તે પ્રમાણે ફળ થતું હશે। હકીકતમાં તો જીવ પોતે જબરો થાય, સબળ થાય, પોતાનો પુરુષાર્થ હોય તો થાય અને સામે સત્પુરુષ હોય તો થાય। તો જપ તપ ઓર વ્રતાદિ સબ તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહીં સંત કી પાઈ કૃપા અનુપ। હવે સંતની કૃપા શું? આ તો આપણે જીવની વાત કરી કે આવા ભાવથી કરવાનું નથી, તો સંતની કૃપા કોને કહેવાય? આપણા ઉપર સંતની કૃપા આપણે ઠોકી બેસાડીએ છીએ કે કૃપાળદેવની કૃપા છે એટલે બધું સારું છે, એ તો આપણા પક્ષે વિનય છે એટલે એના ગુણગ્રામ કરીએ છીએ અને આપણે આપણા ઉપર નથી લેતા કે મેં કર્યું એવો કર્તૃત્વ ભાવને અભિમાન ન આવે એટલે સત્પુરુષની કૃપા કહીએ। હકીકતમાં સંત કૃપા શું છે બહુ સમજવા જેવી વાત છે કે સત્પુરુષની આજ્ઞાનું આરાધન કરીને યોગ્યતા લાવી અને સત્પુરુષને સંમતિ થાય, સંમત થાય તેવું વર્તન કરવું તે છે। એટલે વર્તન કરવું જીવના હાથમાં છે, પણ સંતની કૃપા ક્યાં આવી? તો કે સંતની કૃપા કહેતા સત્પુરુષની આજ્ઞા અને એનું આરાધન। તો આરાધન અને યોગ્યતા અને કરવું અને વર્તનમાં લાવવું એ તો આપણા પક્ષે આવ્યું, જીવના પક્ષે આવ્યું, સામે સંત છે તો સંત કેવું કરે છે? તો કે આવું કરે છે સત્પુરુષની આજ્ઞા। એટલે સંતની કૃપા કહેતા, સંતની ઈચ્છા કહેતા, સંતના આશીર્વાદ કહેતા, સંતની આજ્ઞા જ શબ્દ આવશે ગમે ત્યાંથી એને તોડો ફોડો કે મચકોડો। એ વિચારવા જેવી વાત છે કે એ સંત કૃપા જેવી તેવી નથી, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસોચ્છ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય જોને। ઘણું કરીને આ સંદેશરવાળા પ્રીતમ સ્વામીનું આ પદ છે કે સંત કૃપાથી માયા છૂટી જાય છે એટલે મોક્ષ જ થાય છે, અહીંયા બીજો કોઈ અર્થ નથી, વેદાંતિ હોવાથી માયા છૂટે છે એટલે મોક્ષ છે, કાયા નિર્મળ થાય જોને, કાયા તો નિર્મળ થાય સાથે ભાવ નિર્મળ થયો, તન મન વચન કાયા આત્મા એટલે શું થયું? આત્મભાવ આત્મ સ્વભાવનું ભાન થયું એટલે કે આત્મા નિર્મળ થયો, અને પછી પાંચે પાતક જાય જોને, જે જગતમાં વ્યવહારમાં મનુસ્મૃતિકારે જે કીધેલા છે પાંચ મોટા પાપ તે જાય છે, તે પાંચ મોટા પાપ તો જાય છે પણ પાંચ મોટા પાપમાં જેના ગમથી જુઓ તો મિથ્યાત્વ અજ્ઞાન વગેરે, પાંચ પ્રમાદના સ્થાન કહીએ છીએ, આશ્રવના સ્થાન કહીએ છીએ, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ એ બધા જતા રહે છે એટલે કે મોક્ષ જ થઈ જાય છે। આટલી લીટીમાં કહી દીધું, શ્વાસોશ્વાસે સ્મરણ કરતા, એક કી શ્વાસ મંત્ર સ્મરણ આત્મસ્મરણ સ્વરૂપ સ્મરણ વિનાનું ન જાય ત્યારે આ બને છે, તો એ સંતની કૃપા છે, પણ સંતની કૃપા માટે સંતની આજ્ઞા જોઈએ અને તો જ થઈ શકે છે, નહીં તો થઈ શકતું નથી। ગુરુ શિષ્યના સંબંધ તે ગુરુ શિષ્યના સંબંધ, આ જગતમાં એ સંબંધને કોઈ ઉપમા નથી, અનુપમ છે। જુઓ કેટલાક સંબંધ એટલે કે બાહ્ય સંબંધ બધા છે તે પ્રયત્નપૂર્વક આપણે પરાણે બાંધવા પડે છે, બંધાઈ જાય છે એમ બોલીએ છીએ, પણ ખરેખર તો કંઈ પ્રયત્ન કર્યો હોય છે, કંઈ પ્રયાસ મૂક્યો હોય છે, કંઈક શુભાશુભ ભાવ કર્યા હોય છે જેથી બધા સંબંધ બંધાય છે, ખરું? આ ભાવે કે આગલા ભાવમાં એ બહિરંગ સંબંધ થયા, બાહ્ય સંબંધ થયા, અંતરંગ સંબંધ છે અનાયાસે આપોઆપ સહજપણે બંધાઈ જાય છે, એ કેળવાઈ જતા હોય છે, કેળવવા પડતા નથી, અને તે અંતરંગ સંબંધમાં એક સંબંધ મુખ્ય અનુપમ સંબંધ તે ગુરુનો અને શિષ્યનો। ગુરુ શિષ્યનો સંબંધ એટલે બિંબ પ્રતિબિંબનો સંબંધ, અને એ સમજવો જ મોટી વાત છે। ગુરુ એને પારમાર્થિક સંસ્થા કહેવાય,
તો શિષ્યના પક્ષે એ જિજ્ઞાસુની આજીવન અવસ્થા કહેવાય. આ જો ગુરુને સંસ્થા કહી દઈએ, પારમાર્થિક સંસ્થા કહી દઈએ, તો શિષ્ય શું કરે છે? તો કે જિજ્ઞાસુ છે એટલે જિજ્ઞાસુની આ જીવન અવસ્થા છે, સંસ્થા અને અવસ્થા છે. તમે પુરાણો પણ વાંચ્યા હશે, આપણે વાંચ્યા છે, થોડા ઘણા વાંચ્યા છે. એમાં શું આવે? તો પુરાણોનો પ્રારંભ, શુભારંભ જ ક્યાંથી હોય? તો કે પાર્વતીજીના મુખે પ્રશ્ન હોય અને શિવજીના મુખે પ્રત્યુત્તર હોય. શરૂઆત ક્યાંથી કરે? તો કે રમ્યે કૈલાસ શિખરે પાર્વતી પૃચ્છતી શંકરમ, કોઈ વાર શિવમ લખે, અહીંયા તો શંકરમ છે. એટલે શમ કરોતી એ શમને લાવે છે, શમ સુખને લાવે છે, ઉપશમ સુખને લાવે છે, શાંત ભાવને લાવે છે, તેનું નામ શંકર, કલ્યાણનો કરનાર છે તે શંકર. તો કે રમ્યે કૈલાસ શિખરે, એ કૈલાસ પર્વત, અષ્ટાપદ પર્વત, ઋષભદેવ ભગવાનનું નિર્વાણ સ્થળ, અહીંયા શિવજીનું કૈલાસ કહીએ છીએ, તે બંને એક છે. તો કે ત્યાં પાર્વતીજી પૂછે છે, એમ કરીને પ્રશ્નની શરૂઆત થઈ. આ ગુરુ શિષ્યના સંબંધ સમજવા છે, સંતની કૃપા સમજવી છે. એટલે શિષ્ય શબ્દ એ મજાનો છે, એટલે કે શીખ શબ્દ મજાનો છે. શીખ ધર્મ કહીએ છીએ, ખરું? પછી શીખ ઉપરથી શીખો, એકલું શીખ એટલે શિખામણ યાદ આવે આપણને. શિક્ષા, શીખ, શિખામણ, શીખવું. અને શીખ ધર્મ કહીએ તો કે શીખ શબ્દ ઉપરથી જ, એ શિષ્ય શબ્દ ઉપરથી જ શીખ આવેલો છે, કે કંઈક શીખવું, શીખનારો તે શીખ. અને એની લિપિ શું? તો કે ગુરુમુખી. એની ઉપાસનાનું મંદિર શું? તો કે ગુરુદ્વારા. અને એનો ગ્રંથ શું? તો કે ગુરુ ગ્રંથ સાહિબ. તો શિષ્ય અને ગુરુ સિવાય કાંઈ બીજું આવ્યું શીખ ધર્મની વાતમાં? દેવ કયો, ગુરુ કયો, ધર્મ કયો, બધું કયો? તો શીખ, શિષ્ય, શિષ્ય. એટલે શિષ્યનો સંબંધ જેવો તેવો નથી, ગુરુનો સંબંધ જેવો તેવો નથી. શિષ્ય થઈએ તો ગુરુ તો છે જ, ગુરુની કૃપા એ તો કૃપા નિદાન જ છે, કેવળ કૃપા નિદાન છે, કૃપા વરસાવતા જ બેઠા છે. હવે શિષ્યત્વ પ્રગટાવવાનું આપણા પક્ષે રહ્યું. હિન્દુ ધર્મ અને જૈન ધર્મ બંને અથવા બીજા બધા વ્યાસ પૂર્ણિમાથી ઓળખે છે અને ગુરુ પૂર્ણિમાથી ઓળખે છે. એ પણ ગુરુ શિષ્યના સંબંધનો એટલે કે ગુરુનો જ મહિમા દર્શાવતું પર્વ છે. વિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો ગુરુ એટલે કેટેલેટિક એજન્ટ છે. અને બહુ મોટી વાત કહી દીધી કે ગુરુ કાંઈ જ કરતા નથી અને તેમ છતાં તેમની ઉપસ્થિતિ વિના, એટલે કે તે નિમિત્તની ઉપસ્થિતિ વિના ઉપાદાનનું કાંઈ વળતું નથી, થઈ શકતું નથી. એ પણ એટલી જ સત્ય વાત છે. એટલે એને કેટેલેટિક એજન્ટ કહીએ છીએ. એટલે વિજ્ઞાનથી ધર્મથી એક કોઈ એક રીતે બેસે છે કે ગુરુ શિષ્યનો સંબંધ તે ગુરુ શિષ્યનો સંબંધ. કોઈના નામ લેતા નથી, પણ કોઈનું કલ્યાણ થયું હોય તો ગુરુ શિષ્યની બેલડીથી થયું છે. એ બે હોય તો થાય, જેમ નિમિત્ત ઉપાદાન બે કારણ હોય તો જ થાય, પાંચ સમવાય હોય તો જ ઘટના ઘટે, તેમ બે હોય તો જ થાય. એટલે એક ગુરુ એક શિષ્ય. આત્મસિદ્ધિ શાસ્ત્ર રચાયું તો એ વખતે પણ શિષ્ય જેવા, ગણધર જેવા ઝીલવા ઊભા છે, બેઠા છે, ત્યાં ઊભા છે. એવી જ રીતે શ્રી ગુરુ મુખે અને શિષ્યના મુખે કોણે લખ્યું? કૃપાદેવે લખ્યું. શિવ પાર્વતીના જે કંઈ સંવાદ આવે છે તે શું છે? પુરાણ રખલાર, વ્યાસ પુરાણે તો વ્યાસજીએ લખ્યું, તો ત્યાં આપણે વ્યાસ પૂર્ણિમા કહીએ, ગુરુ પૂર્ણિમા કહીએ, પણ કહીએ છીએ તો ખરા. એટલે કે ગુરુની કૃપાનું આટલું મહાત્મ્ય છે, સંતની કૃપાનું આટલું મહાત્મ્ય છે. કૃપાદેવે એક જગ્યાએ બહુ શરૂઆતમાં આપણને શીખવાડી દીધું, પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિ એ જ વસ્તુ પ્રભુ શ્રીજીએ બ્રહ્મચારજી માટે લખ્યું, કહી દીધું કે એને સમ્યક દર્શન છે જ, એને કંઈ છાપ આપવાની, લખી જવાની જરૂર નથી, એને છે જ. એટલે એમ કરીને કૃપા દૃષ્ટિ છે અને એને છે જ એમ પણ છાપ આપી દીધી. અને પછી બ્રહ્મચારી જ કહેતા કે જમનાજીને પણ માર્ગ આપવો પડે એવો બાળ બ્રહ્મચારી મૂકતા જઈશું, તે બ્રહ્મચારીજી. બધી વાત અનોખી છે ગુરુ કૃપાની, સંત કૃપાની. એટલે જ્યાં સુધી સંતની કૃપા નથી ત્યાં સુધી ગમે એટલા તપ, જપ, વ્રત, અનુષ્ઠાન કરો તો એ ભ્રમરૂપ છે, વહેમરૂપ છે, અજ્ઞાનરૂપ છે, મિથ્યાત્વરૂપ છે, બાળતપ કહીએ છીએ. આપણને ખોટું ખરાબ ન લાગે એટલે કેટલીક વખત બાળતપ કહી દે છે, પણ તેથી અનુપ કૃપા થઈ નથી. અનુપ લખી છે એટલે કે શ્રેષ્ઠ ઉત્તમ કૃપા હજુ થઈ નથી. જો સંતની કૃપા હોય તો બધું જ લેખે છે. પાયા કીએ બાત હે નિજ છંદન કો છોડ, પીછે લાગ સત્પુરુષ કો તો સબ બંધન તોડ. પીછે લાગ સત્પુરુષ કે તો સબ બંધન તોડ. પાયાની વાત છે. પાયો જ્યાં છે, નીવ ઈંટ પથ્થર જ આ છે, પાયા વિનાની ઇમારત છે, કરડ ભૂસ થઈને પડે એમાં નવાઈ નથી. ગમે તેટલી સ્ટ્રોંગ દેખાતી હોય કે સ્ટ્રોંગ બનાવી હોય, પણ પાયો નથી એ કોઈ જાણતું નથી, અને બહારથી થોડી ખબર પડે છે કે પાયા નથી, આમાં પાયા પૂર્યા જ નથી, એમ ખબર ક્યાંથી પડે? દેખાતું નથી. આમ પણ પાયો મજબૂત હોય તોય દેખાતો નથી, તો પછી નથી મજબૂત ત્યારે તો દેખાય જ ક્યાં? તેમ છતાં હકીકત હકીકત છે, ફેક્ટ રિમાઇન્ડ્સ એ ફેક્ટ.
કે પાયો તે પાયો, તો આ પાયાની વાત કહી દીધી. એની જ છંદ અંકો છોડ, સ્વચ્છંદ છોડ, સ્વચ્છતિ મૂકા, તો કંઈક વાત આગળ થશે. અને સ્વચ્છંદ પોતાની અજ્ઞાન બુદ્ધિને આશરે વર્તે છે, તેને નામ સ્વચ્છંદ કહીએ છીએ. કોને? નિજ છંદન એટલે સ્વચ્છંદ. તો કેવી રીતે? તો કે સ્વચ્છંદને આશરો કોનો છે? તો કે પોતાની બુદ્ધિનો. પોતાની બુદ્ધિ કેવી છે? તો કે અજ્ઞાનવાળી, અજ્ઞાન ભરી છે, એને આશરે વર્તે છે, માટે જ નિજ છંદન છે. તો નિજ છંદનને સ્વચ્છંદને છોડી દે. પીછે લાગ સત્પુરુષ કે તો સબ બંધન તોડ. તો પીછે લાગ એટલે શું? સત્પુરુષની પાછળ પાછળ ચાલવાનું. એવા પણ સરળ જીવો આ કળીકાળમાં હતા, અગાશ આશ્રમમાં મળ્યા છે તે, કે ભાઈ બ્રહ્મચારીજીની પાછળ ખરેખર પગલે પગલે ચાલે, કંઈક સત્સંગમાં આવ્યું હોય કે એમના અનુસારી થવું, અનુચારી થવું, એટલે કે પગલે પગલે ચાલવાનું છે, સત્પુરુષ કે મહાપુરુષોના પગલે ચાલવાનું. તો રીતસરના લાંબા ટૂંકા પગ કરીને જે પગલું પડ્યું હોય, છાપ ઉપસી હોય, એમાં જ પગ મૂકીને ચાલ્યા. વળી સારું થયું કે બ્રહ્મચારીજી પાસેથી ખુલાસો મળ્યો કે આમ ન હોય. એટલે જીવની કેટલી સરળતા છે કે આવું પણ માની બેસે છે, પછી સમજે કે ના એમ નહીં, પણ આવી રીતે સરળતા અથવા તો આવી રીતે અનુસરવાનું છે. તો કેવી રીતે અનુસરવાનું છે? તો કે જ્યારે પણ સ્વચ્છંદ છે તે છોડશે અને સત્પુરુષની આજ્ઞા વિચારશે, પછી ક્ષણે ક્ષણે તેને અવલંબન લઈને તેનું જ આચરણ કરશે, તો સર્વકર્મ બંધનનો ક્ષય થશે. એટલે ફરીથી કે સત્પુરુષની આજ્ઞા, એનો વિચાર, પછી ક્ષણે ક્ષણે એક આજ્ઞા માનીને બે ન માની એમ નહીં, તેના અવલંબને અને તે જ પ્રમાણે આચરણ કરે, તો સર્વકર્મ બંધનનો ક્ષય થઈ જાય છે. અહીંયા દાસત્વ ભાવ પરમ વિનય કે પરમ દૈન્ય આવ્યા સિવાય ગુરુ પ્રત્યે ખરી ભક્તિ જાગતી નથી અને આજ્ઞારધન થઈ શકતું નથી. અંતમાં સુણ દયા નિધિ ઉત્તમ ગુણ અવતરતા પારણ પામ્યો સદગુરુ મળે મુજ આગમ અજવાડે મુજ સમજાવ્યો સદગુરુ મળે તુજ આગમ અજવાડે મુજ સમજાવ્યો સજાત્મ સ્વરૂપ પર.